વાત કરીએ અમરેલીના વડિયાની. અત્યારના સમયમાં પશુપાલકો પોતાનો બળદ કામ કરતો બંધ થાય કે પછી ગાય દૂધ આપતી બંધ થાય એટલે પોતાના પાલતુ જાનવરને રેઢા મૂકી દેતા હોય છે. વડિયાના ખેડૂતનો આ નમૂનારૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂતે પોતાની પાલતુ ગાયને ઉંમર થતાં પોતાની વાડીએ સમાધિ આપી. વડિયાના ખેડૂત રમેશભાઈ સુજિતરાય નાની વાછડીથી ગાય વૃદ્ધ થઈ ત્યાં સુધી ગાયનું જતન કરી ગાય દેહ છોડતા પોતાની વાડીએ ગાયનું પૂજન તેમજ અબીર ગુલાલ હાર તોરા કરી જેસીબી દ્વારા ખાડો કરી ગાયને સમાધિ આપી હતી. ખેડૂતના જણાવ્યા અનુસાર જે ગાયનું અત્યાર સુધી દૂધ પીધું એને રેઢી કેમ છોડવી તેવો વિચાર ધરાવતા ખેડૂતે ગાય માતાની પોતાની વાડીએ સમાધિ બનાવી. ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે તમામ ગુજરાતીઓ માટે એક સરસ મજાના પોઝિટિવ સમાચાર લઈને આવે છે કે જે ધરતીપુત્રો ખેડૂતો જે પશુપાલકો પોતાના જાનવરને એનું કામ પૂરું થઈ જાય, દાખલા તરીકે પોતાના બળદ જે કામ કરતા બંધ થઈ જાય એટલે રેઢિયાર મૂકી દે છે, જે પશુપાલકો પોતાની ગાય એનું દૂધ દેતી બંધ થઈ જાય એટલે રેઢિયાર મૂકી દે છે, તો એની સામે એક આ નમૂનારૂપ દાખલો કે અમારા વડિયાના ખેડૂત રમેશભાઈ સોજિત્રા જેઓએ પોતાની ગાય વાછડીથી માંડીને ઉંમરલાયક થઈ ત્યાં સુધી એનું દૂધ ખાધું અને એનું જતન કર્યું અને આજે બપોરે એ ગાય માતાએ દેહ છોડ્યો તો પોતાના ખેતરમાં સરસ મજાની સમાધિ દઈ અને વિધિ મુજબ તમામ કાર્ય કરશે. ધન્યવાદ છે આવા ખેડૂતને અને આ એક તમામ પશુપાલકોને આ વસ્તુ વિચારવા જેવી છે કે ગૌ માતાનું આ જે પુણ્યનો લાભ લેવા જેવો છે એ લેવો જ જોઈએ અને આ પુણ્ય કરવું જ જોઈએ. મારું નામ રમેશભાઈ કાનજીભાઈ સોજિતરા. આ ગા અમારી નાનપણથી ઉછરીને મોટી કરી રહી અને આ ગાને અમે ઓછામાં ઓછું 12 વેતર દૂધ ખાધું છે અને અમે નાનપણથી ગાયનું દૂધ જ ખાધું છે અને અટાણે હાલમાં મારી પાસે 6-7 ગાયું છે જ અને ભેવું રાખતા હોય પણ ભેવુંનું દૂધ અમે ખાધું નથી અને આ ગા અમે નાનેથી હતી અને દૂધ ખાધી, કોઈને પાટવું નહીં, માથું નહીં, કાંઈ મારવાનું નહીં, એટલી બધી હોજી અને એટલી અમારા મજૂરના મજૂર એની હેઠે જ હેલા જાય, કોઈથી બોલે નહીં, એટલી ગા હોજી હતી. પછી મેં એક એવો સંકલ્પ કર્યો હતો તને હું કોઈથી વેચાઈ નહીં, આના ખેતરમાં રાખાય અને આના ખેતર મારું 30 વીઘાનું ખેતર છે અને અહીંયા તમારી સમાધિ દેવો રહે હું. તમારા ખેતરમાં સમાધિ? હા, મારા ખેતરમાં સમાધિ. અને બીજું આ ગાય એક નાનપણમાં મારે ભાગી ગઈ હતી ને 3 વર્ષની હતી ગા ભાગી ગઈ હતી અને એ ભાગીને હાકરવાળાની બરવાળાની વચ્ચારે ભાગી ગઈ હતી ગા 1 વેતરમાં દોયા પછી. એટલે ઓલા ખેડૂ 12 દિવસ મને ચડી, 12 દિવસ સુધી ઓલા ખેડૂ પાણી પાય, પાણી નો પીવે, નીણ નાખે, નીણ નો ખાય. એટલે પછી જ્યાંથી મને વાવડ મિલા એટલે હું ગા લેવા ગયો આ ગા. એટલે એ ગા જઈને અમે ગયા, મારા વાડીના મજૂર ને બે ગયા અને અમે ઉભા રહ્યા ને તરત જ ઊભી થઈને મારા ઘરે સોટી ગઈ. તે દિન મેં સંકલ્પ કરી લીધો, મેં કીધું આજ પછી હું તને વેચાઈ નહીં. હા, અમારી છે નાનેથી વાસરી ઉછેરી હતી અને 12 વેતર દોયા અને ગડપણ પાયું. હવે એને જીસીબી લઈ આવીને ખાડો ગાળીને સમાધિ આપીશ. ક્યાં આપશો? અહીં ખેતરમાં જ. તમારા જ ખેતરમાં? અમારા જ ખેતરમાં.